કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અને ભાજપના પેટા ચૂંટણીના ઉમેદવારો સુરતમાં પણ સભાઓ યોજી રહ્યા છે ત્યારે પૂણામાં સભા ગજાવી રહેલા ભાજપના જેવી કાકડિયાની સભામાં કેટલાક યુવાનોએ વિરોધ કર્યો હતો અને ઇંડુ પણ ફેંક્યું હતું તો સાથે આ સંમેલનના જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા હાલ ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો મત માંગી રહ્યા હોય કેટલાક લોકો દ્વારા તેનો વિરોધ પણ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પૂણા ખાતે ભાજપના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સુરત સાંસદ રાજ્યના મંત્રી મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા ત્યારે કેટલાક યુવાનો દ્વારા જેવી કાકડિયાને પક્ષ પલટો કહીને વિરોધ કરાયો હતો તો સાથે જ કોઈકે ઇંડુ ફેંક્યું હતું જે અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે સાથે જ સીસીટીવી પણ ચકાસાઈ રહ્યા છે તો બીજી તરફ ધારીના ઉમેદવાર જેવી કાકડિયાની સભા બાદ જમણવાર પણ યોજાયો હતો ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં જમણવારમાં લોકોએ રીતસર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા જેથી ભાજપના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો નેવે મુકાય છે તેવી ચર્ચાએ પણ શહેરમાં જોર પકડ્યું હતું અને તંત્ર દ્વારા પણ ભાજપના કાર્યક્રમને લઈને કોઈ પગલાં ન લેવાતા લોકોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત